આમોદમાં 6 મહિના પહેલા ગટર સાફ કરવા મકાન માલિકે પાલિકામાં અરજી આપી હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરાતા વાવડી ફરિયામાં મકાન બેસી જતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં વાવડી ફરિયામાં રોજે રોજનું કમાઈ પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવતા સલીમભાઈ મલેકના ઘર પાસેથી પસાર થતી ભૂગર્ભ ગટર જામ હોવાથી પાણી ભરાઈ રહેતું હતું, જે બાબતે તેમણે વિસ્તારના સદસ્યોને ભૂગર્ભ ગટર સાફ કરવા જણાવ્યું હતું। ત્યારબાદ સદસ્યો દ્વારા 6 મહિનાથી આમોદ નગરપાલિકામાં વારંવાર લેખિત તથા મૌખિત રજૂઆત કરી હોવા છતાં નગરપાલિકા સત્તાધીશો દ્વારા તેમની રજૂઆત ઉપર કોઈ કામગીરી કરવામાં આવી ન હતી અને તેના પગલે સલીમભાઈના ઘરમાં મસમોટો ભૂવો પડ્યો હતો, તેમજ ઘરની બહાર પણ ગટરની ચેમ્બર પાસે પણ ભૂવો પડ્યો હતો। ભૂવો પડવાને કારણે 2 માળના મકાનને નુકસાન પહોંચ્યું હતું। મકાન માલિક તેમજ વિસ્તારના રહીશોએ પાલિકા શાસકો સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા પ્રાથમિક જરૂરિયાતના કામો કરવામાં આળસ કરતી હોય, જેથી નગરજનોએ તેમની બેદરકારીનો ભોગ બનવું પડે છે। પાલિકાની ગંભીર બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। આ બાબતે આમોદ પાલિકાના વિપક્ષી નેતા ઉમેશ પંડ્યાએ પાલિકા શાસકો સામે ગંભીર આક્ષેપ કરી રોષ વ્યક્ત કર્યો હતો। આ ગટર લાઈન ના લે આજો બળબી દબક બેહી ગઈ ને મારા ઘેરમાં અંદર બી બહુ નુકસાન છે। આગળ પાણી જતું નથી, અમે 6 મહિનાથી અમે એ તઈ નગરપાલિકા માં કીધું તો પણ એ લોકો કઈ ધન નથી દીધું, એટલે આ ગટર લાઈન ચોકઅપ થઈ ગઈ। હા, તે ગટર એ થઈ ગયો, અમારા આખું ઘેર બેહી ગયું। આ કયા એરિયા માં રહો છો તમે? મેં વાવડી ફરિયા, ગરીબ ઇન્સાન છે અમે તો, અમે તો 200 મેં લાવીને ખાઈએ જ, એનું કરવાનું હું। હા, કાલ ઉઠીને મારા ઘેરને નુકસાન થયું, બીજા ઘેરને નુકસાન થાય, અમે બી થઈ ગયું તો આ નુકસાન થયું છે, તો હવે એનું શું કરવાનું જ।